માંડવીના શહેરીજનોને ગરમીથી બચવા અને લોકોનું આરોગ્ય સુલતી રહે તે હેતુથી સહજાનંદ બેવરેજીસે ફ્રેશ ગોલ્ડ મિનરલ વોટર પ્લાન્ટનો સાધુ સંતો મહંતોના આશીર્વાદથી આરંભ કર્યો. માંડવી તાલુકાના ગઢસીસા હાઈવે પર આવેલ સહજાનંદ બેવરેજીસ ટૂંક સમયમાં માંડવી શહેરીજનો અને તાલુકાભરનો વિશ્વાસ જીતીને આજે વધુ એક નવું સિદ્ધિનું સોપાન સર કર્યું છે. ફેઝ ગોલ્ડ મિનરલ પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે સાધુ સંતો મહંતોનો વિશેષ સન્માન કાર્યક્રમ કર્યા બાદ નવા પ્લાન્ટને ખુલ્લો મૂકતા પ્લાન્ટના માલિક દેવજી વીરજી વસ્તા પરિવારના કિશોરભાઈએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે અમોએ માંડવીમાં સૌ પ્રથમ આઈએસઆઈ માર્કો મેળવીને શહેરીજનોને શુદ્ધ પાણી મળી રહે તે માટે કટિબદ્ધ થયા છીએ. ગ્રાહકોનો વિશ્વાસ જીતીને આજે અમે વધુ એક પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. માંડવી, ભુજ, અંજાર, રાપર વગેરેથી સાધુ સંતો મહંતો, સાંખ્ય યોગી બહેનો તેમજ માંડવી તાલુકા ભરના વેપારીઓ, સામાજિક આગેવાનો, ખેડૂત મિત્રો, પરિવારજનો ખાસ ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી, માંડવી. આજે સહજાનંદ બેવરેજીસનું આજે એક નવું સોપાન, જે નાની બોટલિંગ પેકિંગ કરી અને આજે માણસો સુધી પહોંચાડવાનું જે મશીન, તેનું આજે ઉદ્ઘાટન કરવા માટે ભૂતથી પૂજ્ય પ્રેમપ્રકાશ દાસી સ્વામી, સદગુરુ સ્વામી નિરન મુક્તદાસી સ્વામી, સદગુરુ સ્વામી જગત પાવનદાસી સ્વામી તેમજ માંડવી મંદિરેથી મહંત સદગુરુ સ્વામી કેશવજીવનદાસી સ્વામી, અંજાર મંદિરના મહંત દેવપ્રકાશદાસી સ્વામી આ સંતો ઉપસ્થિત રહ્યા હતા. અને આ સહજાનંદ બેવરેજીસ જેમનું આ એક નવું સોપાન છે કે જે આજે ગરમીનો સમય આવી રહ્યો છે અને આવા ઠંડા પાણીના જે નાના નાના બોટલો તૈયાર કરી અને માણસો સુધી પહોંચાડવાના પ્રયાસ કરે છે, એના અંતરની આંતેડી ઠરશે અને માણસોને પણ બહુ મજા આવશે. કારણ કે અમે પણ આ બધું જોયું, મશીનમાં એકદમ ક્લિયર અને સરસ મજાનું શુદ્ધ અને સાત્વિક પાણી, એમાં પણ ભગવાનના જ્યારે ભક્ત બનાવતા હોય અને એમાં વિશેષ પવિત્રતા હોય અને આવું જ્યારે એક આ સહજાનંદ બેવરેજીસ જે કાર્ય કરી રહ્યું છે એના માટે ખૂબ ખૂબ લાખ લાખ અભિનંદન. અને ભગવાન વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજ અને આવા સંતોની હંમેશા કૃપા બનતી રહે એવી ભગવાન શ્રી વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરશું. આપણે સહજાનંદ બેવરેજીસ છેલ્લા 1999માં આપણે સ્ટાર્ટ કર્યું અને આજે એમને 20 વર્ષ પૂરા થયા છે. અને 20 વર્ષ પછી એક નવું શ્વાસ જે આ 1 લિટર 200 ml અને 500 ml જે નવું કાર્ય અમે શરૂ કરી રહ્યા છીએ અને સર્વે કચ્છની જનતાને અમે સારું અને શુદ્ધ પાણી પીવડાવીએ એવી ભગવાન પાસે અમે શુભ સાથ સરકાર મળતો રહે, સંતોના આશીર્વાદ અમારા ઉપર કાયમ રહે, ભગવાનના આશીર્વાદ અમારા ઉપર કાયમ રહે કે અમે આ કાર્યને ખૂબ સારું વધુમાં વધુ અમે કાર્ય સેવા કરી શકીએ અને જનતા પાસે સારામાં સારું પાણી આપી શકીએ એવી અમે ભગવાન પાસેથી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન અમને શક્તિ આપે અને બળ આપે. આ કુટુંબમાં અમે 4 ભાઈઓ છીએ અને અમારા વડીલ એવા ફાધર કે અમારા મેન પીઠ કહેવાય કે એમના જ આશીર્વાદથી અમે આ બધું કાર્ય કરીએ છીએ અને આજે સુધી એમને પૂછ્યા વગર અમે કોઈ કાર્ય કરતા નથી અને બધા ભાઈઓ એકસાથે કામ કરીએ છીએ અને સાથે જ કામ કરીએ. આજે 4 ભાઈ છીએ, 4 ભાઈ બધા એક સાથે કામ કરીએ છીએ અને સારું કાર્ય અમે કરતા રહીએ છીએ. સ્વામિનારાયણ, છેલ્લા 20 વર્ષથી સહજાનંદ બેવરેજીસ જ્યારે દરેક હરિભક્તોની સેવામાં હાજર હોય છે ત્યારે અમે પણ આજે સંતોએ આ નવું એક સોપાન જે કિશોરભાઈ આગળ વધી રહ્યા છે એ જોતાં અમને પણ આનંદ થયો અને અમે પણ ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે કિશોરભાઈ વધુ ને વધુ આવા કાર્યોની અંદર ઉન્નતિ થાય. અને આપ સર્વે સમાજ વતી પણ હું આપ સૌને પ્રાર્થના કરું કે આપણા જ એક એવા કિશોરભાઈ જે નવું સોપાન સર કરી રહ્યા છે તો એમને ખૂબ સાથ સહકાર આપનો મળતો રહે અને એક ભગવાનના હરિભગત છે તો શુદ્ધ અને પવિત્ર પાણી જેથી પી અને આપણું શરીર પણ તંદુરસ્ત રહે, બહારના ખોટા રોગચાળાઓ ન થાય એટલા માટે આપ સૌને પણ વિનંતી કે કિશોરભાઈને આપ ખૂબ સાથ સહકાર આપી અને આપ એને રિસ્પોન્સ આપશો. અસ્તુ. સૌને મારા જય શ્રી સ્વામિનારાયણ. ભારત માતા કી જય, વંદે માતરમ, સનાતન ધર્મ કી જય.
વિશેષમાં જણાવવાનું કે આ અમારો હિરાણી પરિવાર આજથી 40 વર્ષ પહેલાં પણ ભવિશ્રી નરનારાયણ દેવ, માંડવીશ્રી વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજના સમર્પિત પરિવાર છે. એટલું જ નહીં, સંતોની જીભ વડે અને આ પરિવારનું અંગ વડે, તેની સાથે સાથે જે આપણો સનાતન ધર્મ એનું પણ પોષણ કરે છે અને મજબૂત રીતે ટકાવી રહ્યા છે, જેનો અમને ગૌરવ છે. ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે અમારા ભારત માતાના દરેક સંતાનો આ રીતે પોતાનું માદરે વતન સમજી અને ભારત માતાની સાથે પ્રેમ કરે તો જ સાચો દેશભક્ત કહેવાય. અને એ જે દેશભક્ત છે એને મા ભારત માતા, દેશવાસીઓનું સમગ્ર આશીર્વાદ મળે અને એને જ આવા ઉદ્યમો પ્રાપ્ત કરવાનો અધિકાર છે. જેની નીતિ સાચી છે એની સાથે જ હંમેશા ભગવાન રહે છે. તમે જાણો છો મિત્રો, જ્યારે આજથી 5000 પૂર્વે જ્યારે વાત કરીએ ત્યારે ભગવાન પણ પાંડવોની સાથે રહી અને પાંડવોનો જ વિજય અપાવ્યો હતો. એ જ રીતે સ્વામિનારાયણ ભગવાન સમકાલીન જે સમર્પિત ભક્તો હતા, જેમ કે દાદા ખાચર છે, ઝીણાભાઈ છે, પર્વતભાઈ છે, આદિક ભક્તો જે જે ભગવાનને સમર્પિત થયા છે, એવા ભક્તોની વારે જ ભગવાન ચડ્યા છે. વિદુરજીને ભગવાન પ્રત્યેની નિષ્ઠા હતી તો પણ ભગવાન એનો પક્ષ રાખી અને ભક્ત આજે વિદુર ભક્ત કહેવાયા છે. જેમ યુધિષ્ઠિર રાજાને સ્વરૂપ નિષ્ઠા હતી તો આજે એક ધર્મના અવતાર તરીકે યુધિષ્ઠિર રાજાને બિરુદ મળ્યું છે. અર્જુન ભગવાન પતેની સ્વરૂપ નિષ્ઠા હતી તો ભગવાન સદાયને માટે અદ્યાપી સુધી એમને સાથે રાખી અને એમનો દિગ્વિજય કર્યો છે. માટે મિત્રો, હર હંમેશ આપણે બધાએ ભારત માતાના સંતાનો છીએ, હિન્દુ ધર્મના વાહક છીએ, તો એ રીતે આપણા હિન્દુ ધર્મના તમામ દેવ દેવીઓને સાથે રાખી અને આપણે ભારત માતાની આજ્ઞામાં રહી અને જે કંઈ આપણે ઉદ્યમો કરશું એનાથી આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, ભરતખંડના રાજા મહારાજા ધીરાજા રાજ રાજેશ્વર બદ્રીપતિ તીર્થધામ ભુજનગર નિવાસી શ્રી નરનારાયણ દેવ પણ રાજી રહેશે અને વડીલ સંતો અને પવિત્ર માતપિતાનો પણ આપને રાજીપો તો જ પ્રાપ્ત થશે. માટે અમારા ભારત દેશના તમામ નાગરિકોને મારી એ જ અપીલ છે કે દેશના વફાદાર થઈ આપણે બધાએ ખંભે ખંભા મિલાવી આ ભારત માતાને જયનાદની સાથે આવા હર હંમેશ ઉદ્યમ કરતા રહો એવી ભગવાન પાસે પ્રાર્થના. સૌને મારા જય સ્વામિનારાયણ. ભારત માતા કી જય. વંદે માતરમ. સનાતન ધર્મ કી જય. રોયલ ક્રિકેટ ક્લબ ભુજ દ્વારા આયોજિત કચ્છ પ્રીમિયર લીગ 2019 U19 સીઝન ક્રિકેટ બોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટ શરૂ થવાની તારીખ 25/4/2019. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15/4/2019. સિલેક્શન તારીખ 19/4/2019. ઓક્શન તારીખ 21/4/2019. ફોર્મ ભરવા માટે સ્થળ હિરાણી સ્પોર્ટ્સ જનતાઘર હોટલની બાજુમાં ભુજ, ખેરલાપા ટી સ્ટોલ, રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે, આયાનગર ભુજ કચ્છ. આયોજકો કુલદીપસિંહ જાડેજા, મોબાઈલ નંબર 97-123-24-225, લકીરાજસિંહ વાઘેલા 91-067-27-550, જલવાણી અરમાન ખાન 79-907-47-804, હરિરબારી 92-652-95-488.